एक जन होटल में जम्मा आयो एटले पछी एनो पीरसतो हतो त्यां मने कीधुं तीरसता पीरसता के शाक आ बे शाक माथी क्यों आपू तो के शेना छे तो टींडोरा ने रींगणा नुं तो के बेमांथी गमे ते आपने चालशे एमां कई फर्क छे तो के हा बे दिवस नो फर्क छे टींडोरा आज नो छे रींगणा बे दिवस पहला ना छे વાસીની તો વાત જ મૂકી દો એ ચટણી તો ગ્રહણ વખતે પણ નથી નીકળતી એમાં જે તમારા ખમણ વધ્યા હોય એ ડોબવાતા જાય મસાલા નખાતા જાય ચટણી બનતી જાય જે જમી ગયા હોય એનું અઠવાડ નખોતા જાય એવી રીતે ચટણી આરામથી અપાય છે ફુગાઈ ગયેલી બ્રેડને ઓવનમાં મૂકીને ટોસ્ટ બનાવીને તમને આપવામાં આવે છે પંજાબી ડીશ ને ફલાણી ડીશ ને બધી ડીશ માગો ત્યારે ઓવનમાં ગરમ કરી મસાલો ભભરાવીને આપી દેવામાં આવે છે હોટલનું નામ હું નહીં આપું અમદાવાદમાં મારા બહુ જ પરિચિત હરિભક્ત છે એમણે કહ્યું સ્વામીજી આજે ફલાણી હોટલમાં ગયો મારા ઓળખીતા છે હું ગયો ત્યારે એ પોતાની કેબિનમાં ટિફિન ખોલીને જમતા હતા મેં કીધું તમે તમારી હોટલ અને ટિફિનમાં જમો તમે હોટલમાં જમતા હો તો કે જેના પૂર્વના પાપ પ્રગટ્યા હોય હોટલમાં જમે આહાર લીધા જેવો નથી એ તો હોટેલો ચલાવે છે એને ખબર છે કે આમાં શું રંધાય છે ને કેવી રીતે રંધાય છે ક્ષમા કરજો પણ આ પરિસ્થિતિ આ છે 15 દિવસ પહેલાનો હું તમારી આગળ મુંબઈની તપાસ થયેલો રિપોર્ટ પ્રદર્શિત કરું છું નાની મોટી હોટેલો તો ઠીક પણ મોટી ફાઇવ સ્ટાર હોટેલોથી માંડી 30 મોટા રેસ્ટોરન્ટ હોટેલોની તપાસ ફૂડ ઇન્સ્પેક્ટરોએ લીધી ત્યારે એ લોકોને મનમાંથી ચીસ નીકળી ગઈ કે આવી મોટી હોટેલોની આ દશા છે એના જે કોઠાર રૂમ છે એના જે કઠોળ છે એમાં ધનેડાઓ છે ઈયળો છે લોટની અંદર ધનેડા છે જીવાત પડી ગઈ છે આ સડેલું છે એને ગળાતું નથી ચડાતું નથી એમ જ રસોઈ માટે ઓરાય છે આ ડોવાય છે એમાંથી ભોજન બને છે જ્યાં આ શાકભાજી રખાય છે સુધારાય છે એ કોબી ફ્લાવરમાં ઈડો જોવાતી નથી રીંગણામાં ઈડો જોવાતી નથી ટમેટામાં સડેલું જોવા નથી ભીંડાને આડો કપાય છે આમનામ સીધું શાકમાં ઓરાય છે આહા જેની અંદર રસ ને જ્યુસ રાખવામાં આવે છે વાસણો બોક મારે એવા ગંધાય છે અને ટમેટો સોસ જેવા વાસ મારી ગયા છે અને પાવડરો નાખી નાખીને વાસ વિહીન કરવામાં આવે છે આ શું દશા છે ઓહો જ્યાં રોટલીથી માંડીને કેક સુધીની વાનગીઓને આરામથી વંદાવો અને ઉંદરો જાફત મનાવે છે ખાય છે આરામથી બિલ ચૂકવા વગર મીઠાઈની ભરેલી ચોકીઓ ઉપર લસેલા પગ લૂછેલા નીચે ધરતી સાફ કરેલા મસોતાના ઢગલા પડ્યા છે અને કોઈ વાસણો દૂધના દહીંના છાશના ઢંકાયા નથી એમાં વંદાઓ આરામથી તરે છે કુસ્તીદાવ રમે છે અને વેજીટેરિયન રેસ્ટોરન્ટની અંદર ઈંડાઓના ફોતરા જોયા પૂછ્યું કે આ શું કામ છે તો કે રસોઈયાઓ પકાવીને આમલેટ ખાય છે એને અમે કેમ ના પાડીએ યાદ રાખજો કે કોઈ ને કોઈ એક પણ હોટેલ રેસ્ટોરન્ટની અંદર ઇવન છેવટે રસોઈયો આમલેટ બનાવીને ખાય છે એ ચમચો તાવીથો કડાઈ કશું ધોતો નથી એમાં જ રસોઈ બને છે અને વેજીટેરિયનો પીરસાય છે માટે મહેરબાની કરીને આજથી નિયમ લેજો કોઈ હોટેલ રેસ્ટોરન્ટ બહારનું ખાશો પીશો નહીં ખાશો પીશો